તો હાલો હવે મગરના મોઢાની અંદર જઈએ કા અમે જો રહ્યો સી ડિઝાઇન જ રીતની અહીંયા જો એક દીપડો હવે આપણે આવી ગયા છીએ માછલી ઘર પાસે કા હા માછલી જોવા જવાનું હા માછલી ઘરમાં આવી ગયા છીએ અને હવે આમાં માછલા જોઈએ અને તમને બધાને દેખાડી તો જો આપણે આવી ગયા છીએ અંદર અને જો કેટલી મસ્ત મસ્ત માછલી છે જો કલરે કલરની અડાતી નથી જો વૈગી કાચ હોય આ તો કેમ અડે જો કેટલી મસ્ત માછલી છે કા આ બાજુ હતન છે જો આયા ક્યાં આઈ રહી હા નામા જો આ કઈક અલગ જ માછલી છે જો આવી તો મે ક્યારેય નથી જોયો આ પહેલી વાર જોઈ જો કેટલી બધી અલગ અલગ માછલી છે જો તો તમને બધી થોડી થોડી દેખાડું એટલે વિડિયો બહુ લાંબો ના થાય એનું ધ્યાન રાખીશ અહીંયા જો આવી માછલી છે આ બીચે જો અમે આંગળી રાખી કાઈ નથી થતું એને રોજ નું થયું જો કેટલી મસ્ત મસ્ત જો અહીંયા દેખે મોઢું ફુલાયું હોય અને મોઢું ફુલાયું હતું અહીંયા અલગ માછલી જો સફેદ છે જો કેટલી મસ્ત મસ્ત છે અહીંયા જો કેટલો મસ્ત કલર છે આનો એ જો હાવ નાની નાની માછલી નાની નાની કેવડી છે હા બવડી આવડી છે હાવ નાની નાની માછલી છે આનું નામ ને એવું અહીંયા બધું લખેલું છે જો નિયોન ટેટ્રો ટેટ્રા કેટલી નાની છે આ જો આ બાજુ આમાં શું છે કે આમાં તો પાણી નું આમાં છે માછલા જો આ રહ્યા આમાં છે જો નકરા માછલા અહીંયા એક લાલ કલર નું છે છે ને આખું ટોળું ના બાજુ બીજા હોય છે કેટલા તો આ બધું આખું માછલી ઘર છે મોટા મોટા માછલા તો હાલો નો જોઈએ હોય એવા માછલા જેવી કા હા ને જો કઈક લખેલું હોય એવી રીતના માછલી છે એને એવી ડિઝાઇન હોય અહીંયા જો નીચે બેઠી આ જોઈ પથ્થર માં કેવી મસ્ત બેઠી એની એને ડિઝાઇન જ ઈ રીતની છે માછલી તો જો આપણને એમ થાય માથું હોજી ગયું છે જો કેટલી મસ્ત છે જો મોટો કાસબો ના નાનો કાસબો આવું જોયું તું ક્યારે જોયું ને કેટલું મસ્ત તે નહીં મેં નહી જોયું જો અહીંયા એક છે અને આ તો જોવો સફેદ કલર નું કેટલું મોટું છે અને આઈના છે હલતું નથી ખાલી એના પીછા હલે કાન શું કેવાય એને કાન કેવાય તો જો કાન હલે છે અને બાકી બીજા બધા છે માછલા આ તો હાવ નાની માછલી દેખાતી નથી જો આમાં તો જો હાવ નાની નાની આપણે નખ જેવડી જો હાવ નાની નાની નકરી માછલી છે અલગ અલગ નકરી માછલી છે આ કઈક અલગ છે આ બધાને નામ જોવા અહીંયા લખેલા છે હવે હું તમને છે ને વિડીયોમાં નામ આવે એ રીતે દેખાડીશ બગડી ગયો છે બાકી બધા આ બીજી ગમ માછલી મસ્ત છે કા ફરીથી ને આવવું પડશે જો હે હવે તો બધાને લેતો આવું છે પાછા એકવાર આવશે બધાને લઈને જો અહીંયા છે અલગ અલગ માછલી જો અમે અહીંયા માછલી જોઈ છે ને થોડોક અવાજ તમને આવશે કેમ કે જો સ્કૂલનો પ્રવાસ આવ્યો છે પાર્કમાં જોવા માટે અને જો એ બધા સ્કૂલનો પ્રવાસ છે પ્રવાસ છે એ જોવે છે માછલી ઘર તમને કદાચ નાની લાગતી છે પણ છે બહુ મોટી આ સફેદ માછલી અને આ કાળી માછલી
માછલી ઘર માં આપણે માછલી જોઈલી છે ને અલગ અલગ કા હા બધી અલગ અલગ આવી તો ક્યારે નહી જોઈ શક્કરબાગ માં હું આને પેલા ગયો તો પણ નહી આવી માછલી તો નથી આ હારી માછલી છે હા કલર એ બધાયને બહુ જ મસ્ત હતા ને નાની મોટી બધી માછલી હતી અને અહીંયા જો ગુલાબ એક ગુલાબ અહીંયા અને એક અહીંયા જાજા ગુલાબ છે કા અહીંયા હું તો એક જ છું હા અહીંયા હું છે હા મે જો રહ્યો સિંહ સિંહ છે એટલે જો પણે છે થોડો આઘો છે આમાં મેક્સિમમ ઝૂમ જેટલું થાતું એટલું કરી નાખ્યું છે જો પણે છે વાય સમજે અને હવે હાલો આમ બીજી બાજુ સફેદ વાઘ ને એવું જોવા જઈએ હાલ હાલો તો આમ બીજી બાજુ જઈએ છીએ સફેદ વાઘ ને એવું બધું જોવા હા સફેદ વાઘ તો મેં ને જોયો ક્યારે આજ જોઈ નાખ્યું હા આજ જોઈ નાખ્યું હાલો અહીંયા જો મગર છે કેટલે છે 1 2 3 4 5 5 મગર છે જો સામે સૂતી છે અહીંયા અને એક આ બાજુ છે કા હા એક ઈ બાજુ છે અહીંયા મોટી છે ને આ થોડીક નાની નાની છે અહીંયા જો આ પાણીમાં હોતી ને ઈ મોટી છે જો આ જગ્યાએ તો મગરી વાત જોઈ લીધી હવે હાલો હાલો આ બાજુ પાછા જઈ અહીંયા છે સફેદ વાઘ હા જો અહીંયા છે અહીંયા બેઠો છે એક અહીંયા અને એક સામે અને ઉપર બેઠો છે જો થોડો થોડો દેખાય છે અને એક તો અહીં નજીક જ છે સફેદ વાઘ જો કેવડો મોટો છે કેવડો મોટો વાઘ છે આયા કણે તો જો છે ને બહુ જ મોટો છે આને જો એની કેડી કેટલી લીધી છે ને આલ્યો જાય એટલા મને એટલા માલે કઈ હા કેડી તો આય ઉધી છે પણ આન પર નહી થાવતો જો નઈ ને આન પર હાલ ભાઈ આ ભાઈ આન ભાઈ જો ને પાછો વળી જાય નહી થાવતો કેવડો મોટો છે હા વિડિયો માં નાનો લાગતો હોય પણ છે બહુ મોટો તમે બધા આયા રીઅલ માં જો આવજો તમને બધીને બહુ જ મજા આવશે હા જો એક આયા છે આમાં બે વાઘ છે એક આયા છે અને એક જો ઠેડ આ ખૂણા માં છે બહુ છેલા માં છેલા ખૂણે છે એટલે જો આ થોડોક નજીક હતો ને એટલે આયા વી આયા કા હા આ બધે જો વાઘ જોવે છે દેખાણો ક્યાં છે દેખાડો જ મને આમ પણ આયા છે જો હાલે છે કા હા જોયો ને વાઘ હવે હાલો આમ મગર ને મોઢામાં લઈ જાવ બધે મગર ના મોઢું છે આમ આગળ એ નંદિર જવાનું છે હાલો તઈ જઈ આ એક માકડું છે વાંદરો નથી જો હાવ નજીક આવી ગયું આ નજીક આવ્યું જો જો નજીક આવ્યું બધે જો જો તેને કેવડા મોટા કુયા છે શેઠાડી ના જો કુયા વાળી શેઠાડી બે છે અને એનું રહેવાનું મકાન તો જો અને આ છે એનું મકાન આ જો તમને એમ થતું છે આ લાકડાનું છે પણ હકીકતમાં એ સિમેન્ટનું બનાવેલું છે એ રીતે અને જો અહીં બે હુઈત્યું છે કેવી રીતે હુઈત્યું છે હવે હાલો આપણે આ બાજુ આગળ જઈએ આ બીજું બધું જે જોવાનું છે એ બધી તો હવે આપણે આવી ગયા છીએ સાપ ઘરમાં અહીંથી જો જોવા જવાનું છે નવા સાપ ને એવું કા પણ આ પેલા તો અહીંયા શું છે આ મગરનું મોઢું મગરનું મોઢું છે જો કેટલું મોટું છે અને અત્યારે એમાં છે મગરના મોઢામાં ને આ એના દાંત જો એકદમ ખોટી છે ને એટલે આયા ઉભા છે હાસી હોય ને તો જાવી એકદમ રીઅલ હોય ને એવું લાગે જો કેટલું મસ્ત છે તો હાલો હવે અંદર જઈએ આપણે સાપ ને એવું બધું જોવા જોવા તો હાલો હવે મગર ના મોઢા ની અંદર જઈએ કા હા અને તમને બધાને સાપ દેખાડી જો અત્યારે અંદર આવી ગયા છે અને હવે જે સાપ છે એ તમને દેખાડવી અહીંથી જો સાપ જોવાનું શરૂ થઈ જાય છે આમાં જે દેખાય છે અમને છે ક્યાં જો હામી હે ક્યાં હામી આંધળું
તો અહીંયા આંધળો છે અને આ આખું જે આ મગરના આપણે અત્યારે ક્યાં છે મગરના પેટમાં હા મગરના પેટમાં મગરના પેટમાં છે એમાં નકરા સાપ છે જો અહીંયા છે આ ધૂળિયું જો કેવું આમ ધૂળિયું છે તો ધૂળમાં અહીંયા જો બીજું બતાવી દઉં ખાડ્યું હા બે છે એક આ મોટું ને એક નાનકું જો છે ને અહીંયા આ જો કાંસળી પડી છે જો કાંસળી રૂપસુંદરી આનું નામ છે રૂપસુંદરી છે રૂપસુંદરી ક્યાં છે રૂપસુંદરી દેખાય છે ક્યાં દેખાતી નથી રૂપસુંદરી મને તો મને એનો બતાણી આ રે અહીંયા અજગર છે એ ડોક અધર કરી જો કરી ને ડોક હાલો હાલો ઘણું બધું જોવાનું છે બ્લોક બહુ લાંબો થશે એક જો અહીંયા નીચે છે આપણને મૂકે ને એટલે એટલે ઉભી છે જો કેટલું મોટું અજગર છે હાલો આપણે આગળ બીજું બધું જોઈએ અહીંયા જો આ ઝાડ ઉપર ડેંડો છે કાંસળી કાઢી હોય ને એવું લાગે છે જો નીકળવાની હશે કાઢી હશે એવું કઈક છે જો અને આ બાજુ બીજું અહીંયા જો કાચબા છે આ કયા કાચબા છે ને કાચબા જો ઉપર ચડે છે જો તો પાણી નીચે રહેતા ઉપર જાય છે પાણી ની જરૂર નહી પડતી હોય કા પાણી નું જોઈ જો અહીંયા ત્રણ ચાર છે અને અહીંયા વતન બે ત્રણ બેઠા છે તો આ સુરજ કાસબા છે અને આ બાજુ આ છે બોવા આમાં પણ કઈ દેખાતું નથી અને અહીંથી છે મગર નું ઘર પૂરું થાય છે ઘરનું પેટ પૂરું થાય આ જો પૂંછડી છે મગર ની તો હાલો હવે અહીંથી બહાર નીકળી ગયા છીએ અને હવે તો લગભગ કઈ જોવાનું બાકી નહીં રહેતું હોય રહેતું હોય છે ખબર નહીં આપણને પહેલી વાર આવી છે જે આગળ હોય કે હા અહીંથી જો આ બાજુ છે હરણ વિભાગ તો હાલો હરણ જોવા જઈએ જો અહીં છે ને આ બાજુ હરણ ને એવું છે તો એના પર હરણ ને એવું જોવા જઈએ કા જોઈ નાખી યાર હોય આજ તો બધું જોઈએ જ નાખવાનું કેમ કે રાજપુર આ બધી જોવા આવ્યા છે હા જોવા જાય છે ફરવા હા અહીંયા જોવો છે કાળિયાર અને એના શિંગડા જો કેવડા મોટા છે અહીંયા અહીંયા જો એક દીપડો હૂતો છે ને જો દીપડો ઊંઘ કરે છે જો કેવી ઊંઘ કરે છે અહીંયા આડો છે પેલા તમે આમ આગળ આવી ગયા ત્યાં ફેર્યો નહીં કા આપણે તો આમ ગોતતા હતા હા ના જો અહીંયા ઊંઘ કરે છે હવે દીપડો જોઈ લીધો અને હવે જઈ છી આમ આગળ રીસ ને એવું બધું જોવા અહીંયા જો એક રીસ મૂકું છે અને એક છે આમ એક ખૂણામાં જો કાળું કાળું તમને દેખાતું હશે તો એ એક બીજું રીસ છે ને એક અહીંયા નજીક ઊતું છે દેખાઈ ગયું હા નકર તો એના નખ કેવડા મોટા હા નખ તો જોવો તમે અહીં જો છે ને નખ બહુ મોટા છે અને જો એ આરામથી ઉતું છે જો જો માછી ઉડાડે હાલો હાલો હવે જો ઠાકી ગયા છે સવારે કેટલા વાગે આપણે આજે 9 વાગી જાય તો 9 વાગે આવ્યા હતા ને અત્યારે જો 12 વાગુ આવ્યા છે હજે જોવાનું ખૂટ્યું એટલે તો એ જોવાનું ખૂટ્યું અમે અડધી થી પાછા વળી ગયા છીએ આમ તો ગયા જ નથી આ રિટર્ન માં પાછા જવી છે થોડું ઘણું જે બાકી રહી ગયું છે બહુ મોટો પાર્ક છે આ પરજીમન પાર્ક આ શું છે સાબર સાબર ક્યાં સેન્ટા ક્લોઝ એલો સેન્ટા ક્લોઝ નો જાતું હોય એલું રથ લઈને એમાં નો આ દોડતા હોય ઠીક છે જો આને શિંગડા બહુ મોટા છે જો આ આવડા આ મકાઈ ખાય છે
અહીંયા જો બોર છે, આ બોર વાસવીશ એટલે ખબર છે. તો હવે અહીંયા જો વચમાં એક કેન્ટીન આવ્યું છે, કેન્ટીન તો ઘણી જગ્યાએ છે કાંક છે ને, અને અહીંયા જો બોર છે તો બોર માં નક્કી કરે છે હું ખાવું છે, પરિવાર નક્કી બાકી છે બાકી છે. તો જો કેન્ટીને થી આપણે ભેળ ને ચિપ્સ ને દાબેલી ને એવું લઈ લીધું છે, સોડા હોટ લઈ લીધું છે. હા, ભૂખ લાગી હતી ને, 12 વાગે હવે ભૂખ લાગે ને, આટલું ખાઈને પછી બપોર નું જોશે નહી જરૂર પડે. તો હાલો આ જે નાસ્તો લીધો છે, નાસ્તો નહીં હવે અત્યારે શું કેવાય, બપોરે જે કેવાતું હાલો ને ખબર નથી. તો એ આ દાબેલી ને એવું ખાઈ લેવું, પછી પાર્ક માંથી બહાર જઈ કમળ ના ફૂલ ને એવું બધું થયું છે. જો આ બાજુ થોડાક થયા છે અને આ બાજુ થતા આવે છે, જે જો છે ને કમળ, કમળ તો હંમેશા કાદળ માં થાય એટલે આ જો કાદળ નું એવું છે ને, આ કમળ થયા છે. જો તો હાલો હવે પ્રદ્યુમન પાર્ક માંથી બહાર નીકળી ગયા ને, આપણે બધું જોઈ લીધું કા. હા બધું જોઈ લીધું, પણ આમ કેવી ને તો અડધે થી પાછા વળી ગયા છે, ઓલી બાજુ નથી જોયો. હા થોડુંક બાકી રહી ગયું પણ પછી ક્યારેક આવીશું પાછા કા. હા અને અહીંયા જો આપણે ગાડી ને એવું પાર્ક કર્યું હતું, તો હવે ગાડી લઈને પાછા ઘરે વયા જેવી મશીને. હા મશીને કરે જવાનું છે, એ કરે તો હાંજક માં જવાનું છે આપણે. હા જો અહીંયા છે આપણું ફોર્ચ્યુનર, તો હાલો એને લેવીએ અને જઈએ. બાકી ચાલો આજના વ્લોગ માં આટલું જ, વ્લોગ પૂરો કરી દેવો છે ને હવે. હા તો હાલો આજના વ્લોગ માં આટલું જ, મળીએ એક નવો વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.